રંજના અગ્રવાલ અને રચના છાપરિયાએ જણાવ્યું હતું કે નારાયણ રેકી સત્સંગ પરિવાર એક સામાજિક સંસ્થા છે જેનો ઉદ્દેશ્ય છે કે દરેક વ્યક્તિ તન મન ધન અને સંબંધથી હંમેશા સ્વસ્થ રહે, દરેક ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે, દરેક પરિવાર અને મનુષ્ય ઉન્નતિ પ્રગતિ સફળતા પ્રાપ્ત કરે. ઉપસ્થિત રજીસ્ટ્રેશન કરેલા લોકોએ નારાયણ રેખીનો પણ લાભ લીધો હતો. વેસુ સ્થિત સાતમ હોટલમાં રાજ દીદીએ કહ્યું, આપણે દિવસભર જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે જ શબ્દોથી આપણે આપણું જીવન નિર્માણ કરીએ છીએ. આપણે હંમેશા આપણું જીવન સુખમય મંગલમય રાખવા ઈચ્છે છીએ, જેના માટે બ્રહ્માંડમાં ઉપસ્થિત સકારાત્મક અને નકારાત્મક ઉર્જામાંથી આપણે સકારાત્મકતા જ પ્રાપ્ત કરીએ. જેના માટે જરૂરી છે આપણો ક્રોધ પર કાબુ રાખવો, અને ક્રોધમાં ઉચ્ચારેલા શબ્દોથી આપણે અનિષ્ટતાનો સામનો કરવો પડે છે. જ્યારે આપણે સકારાત્મક શબ્દોનો પ્રયોગ કરીએ, પ્રેમથી બોલીએ, લોકોને માન સન્માન અને આદર ભાવમાં રહીએ, તે ખુશીની લહેરો હર હંમેશા આપણને ઉમંગ અને ઉત્સાહ પ્રદાન કરે છે. આગળ રાજદીદીએ જણાવ્યું હતું કે આપણા જીવનમાં આપણા માતા પિતા અને સાસુ સસરાનું અગમન સ્થાન છે. તેમની મનથી સેવા કરો, પ્રેમ સન્માન આદર આપો. સર્વ દીકરીઓ જે વહુ બને છે તેમણે પણ સૌ પ્રથમ પ્રાથમિકતા રાખી સાસુ સસરાની સેવા કરો અને પ્રેમ આપો. જે ઘરમાં માતા પિતાનું સન્માન રહે છે ત્યાં નારાયણ વસે છે. આપણા દ્વારા ઉચ્ચારેલા શબ્દોમાં અદ્રશ્ય તાકાત છે જે તમારા ભાગ્યમાં નથી, તેમણે પણ આ તમે આકર્ષિત કરી શકો છો. આપણે આપણી વાણીને સુમધુર વીણા બનાવી શકીએ છીએ, અથવા તીક્ષ્ણ તીર આપણા પર નિર્ભર કરે છે. રાજદીદીએ ભાગ્ય ઘડતરની સરળ પદ્ધતિ અપનાવવાની સૂચના આપી હતી અને ખૂબ જ સરળ શબ્દોમાં વેદ અને શાસ્ત્રોના ગુણો લોકો સુધી પહોંચાડ્યા હતા. આપણને આપણા જીવનમાં સકારાત્મક અભિગમ આપવાનીએ કેવી રીતે નકારાત્મકને દૂર કરીએ, નકારાત્મક વિચારસરણીની મનુષ્યમાં ગુસ્સો નિંદા અને ઈર્ષાની લાગણીઓ ઉત્પન્ન કરે છે. જ્યારે સકારાત્મક વિચારીએ છીએ ત્યારે ખુશી આનંદ ઉત્સાહ માન સન્માન આવે છે. તેમણે વિવિધ ઉદાહરણો આપ્યા છે. રાજદીદીએ કહ્યું કે જીવનનું લક્ષ્ય દરેક પરિસ્થિતિમાં શાંત રહી સ્મિત રાખી પરિસ્થિતિનો સામનો કરો. નારાયણ રેકી સત્સંગ પરિવારના સ્થાપક રાજદીદીએ જણાવ્યું હતું કે સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે મનુષ્ય શરીર મન ધન અને સંબંધોથી સ્વસ્થ રહે અને દરેક ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે, દરેક વ્યક્તિ પ્રગતિ કરે અને સફળતા પ્રાપ્ત કરે. રેકી ગ્રાન્ડ માસ્ટર એક્સ્યુપ્રેશર થેરેપિસ્ટ રાજદીદીના માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. રચના છાપડિયા, ક્યા કહેના ચાહતે હો આપ, ખાસ કરકે આજ જો કાર્યક્રમ થા? બસ હમ લોગ જીવન મેં જો દીદી સે સીખ પા રહે હૈં, વો સબ લોગ સીખ અપને જીવન મેં ઉતારે, ઉસકો પાલન કરતે હુએ અપને જીવન કો સપ્ત સિતારા જીવન મેં બદલતે ઓર ઉસકા આનંદ ઉઠાએ. હમ બસ યે કહેના ચાહતે. રંજના અગ્રવાલ જી, મેડમ આજ જો કાર્યક્રમ હૈ તો ક્યા કહેના ચાહતે હો? इस तरह का हमारा अभी 14 साल हो गया सूरत में कार्यक्रम करते हुए. हमारे दीदी गुरु राजेश्वरी जी मोदी हर साल यहाँ आते हैं और हमें जीवन किस तरह से आसानी से जीना है इसके अलग अलग आसान तरीके बताते हैं, जिसके माध्यम से हमारा जीवन सप्त सितारा बन गया है. हम परिवार में किस तरह से प्रेम से रहते हैं ये इन्हीं से सीखा है, और बड़ों का आदर करना और सबको साथ लेके हमें आगे बढ़ना है. इस तरह की छोटी छोटी सी बातें सीखने से हमारा जीवन पूरी तरह से परिवर्तित हो गया. तो मैं सबको बोलूँगी दीदी के यूट्यूब चैनल्स ज़रूर सुने, दीदी के चरणों में कोटि कोटि नमन, कोटि कोटि नमन, कोटि कोटि नमन.